નમસ્કાર મિત્રો, હું નીરવ પ્રજાપતિ જુપિટર એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આજનો વિષય આપણો ભાગાકારની ચાવી. મિત્રો, આપણે ઘણી સમયે અમુક વખતે દાખલા ગણતી વખતે, લસા ગુસા ગણતી વખતે, કેલેન્ડરના દાખલા ગણતી વખતે અથવા બીજા કોઈ ચેપ્ટરની અંદર આપણને ભાગાકાર કઈ સંખ્યા વડે એનો છેદ ઉડશે એનું અનુમાન લગાવતા થોડો સમય લાગે છે. એટલા માટે આપણે આજે લઈને આવ્યા છીએ ભાગાકારની ચાવી, જેની અંદર તમે સંખ્યા જોઈને અનુમાન લગાવી શકશો કે એ સંખ્યા કોના વડે તમે છેદ ઉડાડી શકશો, જેના કારણે તમારી ગણતરી ઝડપથી થઈ શકે. તો ચલો મિત્રો, શરૂ કરીએ આજનું લેક્ચર ભાગાકારની ચાવીઓ. બરોબર, ભાગાકારની ચાવીના અંદર ચાવીનો ઉપયોગ ક્યાં થાય? તો કોઈ પણ જ્યારે તમે લસાગુસા લેવાનો હોય મિત્રો, એ વખતે અંશ અને છેદ જ્યારે અલગ અલગ હોય એ વખતે તમારે એનો છેદ ઉડશે કે નહીં, કોનો કોના વડે ઉડશે, એના માટે કેલેન્ડર અંદર જરૂર પડશે. કેમ કે કોઈ પણ વર્ષ હોય એને આપણે ભાગ ચાર વડે ભાગવો પડે, અથવા બીજું કોઈ વડે ભાગાશે કે નહીં એ ચેક કરવું પડે. બીજી બહુ બધી જગ્યાએ આપણે ચાવીનો ઉપયોગ કરવો પડે છે. કે ભાઈ જયારે કોઈ પણ ભાગાકાર કરવાનો હોય, કોઈ રેન્ડમલી સંખ્યા આપી હોય કે 7, 8, 9 વાળી કોઈ સંખ્યા આપી હોય, તો આને કોના વડે ભાગી શકાશે, જેના કારણે આપણને સરળતાથી ખ્યાલ આવે. તો ચલો મિત્રો, શરૂ કરીએ. ભાગાકારની ચાવીઓ કઈ કઈ હોય? તો એકલી તો હોય નહીં મિત્રો, સીધી વસ્તુ છે. કારણ કે એક એ દરેક દરેક સંખ્યા વડે, એક એક થી દરેક સંખ્યા ભાગી શકાય છે, પણ જેનો કોઈ મતલબ થતો નથી. કારણ કે કોઈ પણ સંખ્યા હું અહીંયા લખું 700778, તો આને એક વડે ભાગવું કે ના ભાગવું કોઈ ફરક પડવાનો નથી. ખ્યાલ આવી ગયો? તો અહીં આપણે 2 ની ચાવી જોઈશું, 3 ની, 4 ની, 5, 6, 7, 8, 9, 10 ને 11. તો અહીં આપણે કોઈ પણ સંખ્યા ભાગવા માટે નોર્મલી 1 થી 9 સુધીના આંકડા ઇનફ હોય છે, પરંતુ જો એનાથી ઉપર જઈએ આપણે તો 10 અને 11 આંકડા લઈ શકાય છે. તો શરૂઆત કરીએ આપણે પ્રથમ 2 ની ચાવીથી. 2 ની ચાવી શું કહે છે? કે કોઈ પણ સંખ્યા હોય, ગમે તેટલી લાંબી હોય, કોઈ પણ સંખ્યા કદાચ કે એક્સ વાય ઝેડ, પરંતુ એનો એકમનો અંક જે હોય, એકમનો અંક એટલે કે જમણી સાઈડ થી પ્રથમ અંક જે હોય એ કેવો હોવો જોઈએ? 0, 2, 4, 6, 8. એકમ અંક કેવો હોવો જોઈએ? અથવા 2, 4, 6, 8, અથવા 0, એટલે કે 2 વડે ડિવિઝિબલ હોય છેલ્લો આંકડો. બાકી સંખ્યાને આપણે 2 વડે ભાગી શકીએ છીએ. ઉદાહરણ તરીકે હું અહીંયા લઉં છું 72, સોરી, આગળ જોઈએ. 3 ની ચાવી શું કહે છે? કે આપેલ કોઈ પણ સંખ્યા હોય એ બધાનું શું કરવાનું? ટોટલ. શું કરવાનું? ટોટલ કરવાનું. હવે ટોટલ અહીંયા આપણે કરી જોઈએ કે 5 ને 4, 5 વત્તા 4 કેટલા થયા? 9. તો 9 માં 3 વડે ભાગી શકાય? ક્યાં? 3 એકા 3, તો આખી સંખ્યા એને પણ ભાગી શકાશે. કેવી સંખ્યા છે? 4 વત્તા 7 વત્તા 1 વત્તા 3. તો જુઓ, 7 ને 4 11, 11 ને 1 12, 12 ને 3 15. તો 15 ભાગ્યા 3 શક્ય છે, તો ક્યાં 5 તરી 15, તો આખી સંખ્યાને ભાગી શકાશે. 400 પાંત્રીસ, તો 4 વત્તા 3 વત્તા 5, તો 4 ને 3 7 ને 5 12. તો જે 12 છે ભાગ્યા 3 કરે તો મળશે 4 તરી 12, તો આખી સંખ્યાને પણ 3 વડે ભાગી શકાય છે. તો આ છે વિભાજ્યતાની ચાવી નંબર 3. આગળ જઈએ 4 ની ચાવી શું કહે છે? 4 ની ચાવી કહે છે શું? 4 ની ચાવી કે જે આપેલ સંખ્યા હોય ને લાસ્ટ 2 ડિજિટ
એટલે કે જમણી સાઈડથી એકમ ને દશકના જે અંક છે એને જો ચાર વડે ભાગી શકાય તો આખી સંખ્યાને ચાર વડે ભાગી શકાય. અહીંયા 24 છે લાસ્ટ ડિજિટ, તો 24 ને ચાર વડે ભાગીએ તો શું થાય? તો કે 6 4 24, તો આખી સંખ્યા 24 ને ચાર વડે ભાગી શકાય. એકદમ સિમ્પલ વસ્તુ. અહીંયા 12 છે, તો 4 ગુણ્યા 3 4 તારી 12, તો 19 12 ને પણ ભાગી શકાય. અહીંયા 16 છે, તમને ખબર છે 4 4 તારા બી ભાગી શકે. અહીંયા મોટી સંખ્યા છે 31 4 32, સંખ્યાથી કોઈ ગભરાવાની જરૂર જ નથી. લાસ્ટ 2 ડિજિટ આપણે લેવાના 32, 5 4 32, તો આ સંખ્યાને પણ 4 વડે ભાગી શકે. 4 ના ભાગની અંદર ખાલી એટલું તમારે જોવાનું છે કે જેની અંદર તમે માત્ર છેલ્લા બે ડિજિટને 4 વડે ભાગી શકો તો આખી સંખ્યાને 4 વડે ભાગી શકાય છે. આગળ જોઈએ. હવે 5 ની 4 ની અંદર કઈ એટલું હોતું નથી કે ભાઈ જે સંખ્યાનો એકમનો અંક 0 કા તો 5 હોય એવી આખી સંખ્યાને ભાગી શકાય. દાખલા તરીકે 120 હોય તો ભાગી શકાય, કોઈને 125 હોય તો ભાગી શકાય, 0 અથવા તો 5 આવે તો એને ભાગી શકાય. એના માટે કઈ વાંધો છે, એના માટે કઈ વધારે આપણે ઉદાહરણમાં જઈશું નહીં. 6 ની ચાવી મહત્વની છે. 6 ની ચાવી મહત્વની છે કેવી રીતે? કે એની અંદર 2 ચાવી આવશે, 3 ની ચાવી પણ આવશે અને 2 ની ચાવી આવશે. કેવી રીતે? તો કઈ કઈ પ્રમાણે છે કે સંખ્યાનું ટોટલ 3 વડે ભાગી શકાય. પહેલી શરત, શરત નંબર 1. બીજી શરત, એકમ નો અંક 2 કી હોવો જોઈએ. 2 કન્ડિશન છે. પેલા આપણે જોઈ લઈએ કે ભાઈ સંખ્યા આપણે જે છે 2 કી અંક છે 3 માં, અહીંયા પણ છે, અહીંયા પણ છે ને અહીંયા પણ છે. ચલો આપણે બીજા નંબરની શરત ફૂલફિલ થઈ ગઈ. હવે 3 વડે ભાગી શકાય. 3 ની શું હતી? કે 3 ની હતી કે બધાનું ટોટલ કરવું પડે. તો જોઈએ 8 ને 2 10, તો જોઈએ 8 વત્તા 2 વત્તા 2 એટલે 12, તો 12 ભાગ્યા 3 શક્ય છે આખી સંખ્યા ભાગી શકાય. અહીંયા જોઈએ 9 ને 3 12, 12 ને 2 14, 14 ને 4 તો કે 18, તો 18 ભાગ્યા 3 શક્ય છે તો હા, તો આખી સંખ્યા ભાગી શકાય છે. અહીંયા જોઈએ એકમ નો અંક 8 છે એટલે 2 થઈ ગયો. અહીંયા 5 ને 1 6, 6 ને 1 7, 7 ને 3 10, 10 ને 8 આખી સંખ્યા ભાગી શકાય. 7 ની ચાવી થોડી અલગ છે બીજા કરતા અને સારી એવી છે, એવી ટ્રીક સાથે આપણે લઈને આવે છે. 7 ની ચાવી કે છે શું? તો પેલા તો આપેલ સંખ્યા જે હોય તેનો એકમ નો અંક દૂર કરો. પહેલું નિયમ, એકમ નો અંક દૂર કરો. બીજો નિયમ, દૂર કરેલ અંકના 2x એટલે ડબલ કરો. ત્રીજો નિયમ, તેને બાકીની સંખ્યામાંથી બાદ કરો. સિમ્પલ ફંડો, એકમ નો અંક દૂર કરો, એને ડબલ કરો, જે ડાબી સાઈડની સંખ્યા હતી એમાંથી બાદ કરો જ્યાં સુધી તમને 7 નો ગુણક ના મળે ત્યાં સુધી. જોઈએ પેલું જે એક્ઝામ્પલ છે 161, સીધી રીતે એ 2 ભાગ પડ્યા 16 અને 1. ચલો એકમ નો અંક દૂર, એને ડબલ કરો એટલે 1 ગુણ્યા 2 એટલે કેટલા થશે? અહીંયા 2 આવશે, 2 એકા 2. સોળ માંથી 2 બાદ કરો, 16 માઇનસ 2 કેટલા આવ્યા? 14. તો 14 ને 7 વડે ભાગી શકાય? તો ક્યાં ભાગી શકાય? તો 161 ને 7 વડે ભાગી શકાય. પહેલો ફંડ 329 લીધા તો શું છે? 32 ના 9 કેટલા થશે?
નવ હવે આ 32 ને 9 શું કરવાનું છે બીજો સ્ટેપ આપેલું સ્ટેપ પૂરું બીજો સ્ટેપ શું છે હવે આને ડબલ કરવાના કેટલો થશે 18 ત્રીજો સ્ટેપ શું છે કે આપણ જે બાજુની સંખ્યા છે ડાબી બાજુની એમાંથી આ સંખ્યા બાદ કરી લેવો 30 માઈનસ 18 કેટલો થશે 14 અહીંયા પણ ભાગ ચાલે છે તો આ સંખ્યાને પણ 7 વડે ભાગી શકાય જો મિત્રો 18 દુ 36 થાય બરોબર છે 18 માંથી 36 માંથી 4 કાઢે તો 32 આવી જાય તો 18 માંથી 4 કાઢીએ તો 14 આવી જાય એટલે બાદબાકી કરવાની જરૂર છે નહીં આગળ જોઈએ 17 તો સંખ્યા મોટી લીધી છે કારણ કે તમને ઘરે પ્રેક્ટિસ કરવામાં કોઈ અગવડતા થાય તો અહીંયા 17 પછી જો અહીંયા અહીંયા 8 આવ્યા બીજો સ્ટેપ છે ડાયરેક્ટ બતાવું છું 8 દુ નહીં અહીંયા 16 થશે 16 અહીંયાથી શું કરવાના વાત કરવાના 16 વર્ગ 7 માંથી 1 6 જાય તો 1 7 માંથી 1 જાય તો કેટલા આવશે 6 એટલે કેટલા આવશે 1 161 હવે 16 ફરીથી એક વાત અહીંયાથી અલગ અલગ કરો બરોબર અહીંયા કેટલા થશે ડબલ થઈ જશે તો 16 માઇનસ 2 એટલે કેટલા આવ્યા 14 જો કે આમ 161 તો અહીંયા આવી ગયેલા હતા પણ છતાં ફરીથી આપણે પ્રેક્ટિસ કરી 14 આવી ગયા તો આપણો જવાબ ક્યારે 17 ઇટો તો 3 ત્રણ સંખ્યાને 7 વડે ભાગી શકાય ત્યાંથી આગળ જોઈએ આપણે ચાવી જોઈએ આપણે 4 ની ચાવીમાં છેલ્લા બે ડિજિટ આપણે વડે ભાગી શકાય તો શક્ય છે અહીંયા છેલ્લા 3 જોઈએ કેટલા જોઈએ છેલ્લા 3 ડિજિટ ને ભાગી શકાય 8 વડે તો આખી સંખ્યાને ભાગી શકાય કોઈ કે આવડા મોટા ડિજિટ ભાગવા કેટલી વાર કઈ ના થાય છેલ્લા 3 ડિજિટ જોઈ લેવાના આપણો છેલ્લા 3 ડિજિટ એટલે કેટલા છે 24 તો 8 તરી 24 ના 8 એકા 8 ભાગી શકાય છેલ્લા 3 ડિજિટ લેવાના ભાગવાના સિદ્ધાંત અહીંયા કેટલા છેલ્લા ડિજિટ 3 ડિજિટ કેટલા છે 832 તો 8 એકા અહીંયા 8 8 4 32 ચલો આખી સંખ્યા ભાગી શકાય અહીંયા જુઓ કે 31 12 તો નજીક ની સંખ્યા 8 16 8 2 8 તરી 24 8 4 32 8 તરી 24 તો અહીંયા કેટલા છે 24 હવે મિત્રો જો 24 31 માંથી 24 જાય તો કેટલા વધશે 31 માં જો અહીંયા 24 ને 34 ને 7 તો અહીંયા 7 તો 72 તો 72 આવશે હા એ છૂટી 64 8 9 72 તો આના પર આખી સંખ્યાને ભાગી શકાશે એટલે કે 63 વાનને પણ ભાગી શકાય છેલ્લા 3 ડિજિટ લેવાના અને સીધો એક ભાગ ચાલે જો ના થોડે ઘડીઓ બોલવાનો બાદ બાકી કરવાનો તો કરી દેવાની સિમ્પલ જવાબ તેનો આવી જાય 9 ની ચાવી 3 ની ચાવી જે છે એ જ 9 ની ચાવી છે સિમ્પલ એન્ડ સોબર કે ટોટલ કરો ભાગાતું હોય તો ચાલશે ટોટલ કરો એટલે 1 વત્તા 2 વત્તા 7 વત્તા 8 તો પહેલા તમને આ બધું કરો ના એક સમય ટોટલ ના કરો તો ટોટલ પહેલા કરી લઈએ આપણે કે 7 7 10 ના 8 18 પણ ટોટલ ના કરો તો સિમ્પલ વસ્તુ છે જે આંકડા 9 થતા ઉડા દેવાના કે 7 ને 2 9 8 ને 1 9 ભાગાય સિમ્પલ થઈ ગયું 7 ને 2 9 અને 8 ને 1 9 સંખ્યા પૂરી થઈ ગઈ કઈ વધ્યું નહીં તો 9 વડે ભાગાય અહીંયા જુઓ 7 ને 2 9 અને 6 ને 1 7 ને 2 9 આ સંખ્યા પણ પૂરી થઈ ગઈ અહીંયા 4 ને 1 5 ને 5 ને 4 9 આ સંખ્યા પૂરી થઈ ગઈ તો બધું શક્ય બની ગયું ચાલો એ ભાઈ મિત્રો ચલો આગળનો જોઈએ 10 ની ચાવી 10 ની ચાવી ના અંદર કોઈ જાતનું 0 હોય પાછળ તો એને ભાગી શકાય એટલા માટે આપણે વિશેષ ઊંડાણમાં ઉતરતા નથી 11 ની ચાવી ની અંદર આપણે મહત્વનું એ જોવાનું છે જેમ આપણે 7 ની ચાવી જોઈએ 11 ની ચાવી ના જોવા માટે પહેલા 7 ની ચાવી જોઈએ શું કરવાનું એકમ નો અંક દૂર કરીને ડબલ કરતા હતા અને પછી અંદર ઉમેરતા હતા બરોબર પણ જો અહીંયા આપણે એ કરવાનું નથી મહત્વની વાત એક સિમ્પલ અહીંયા છે એકમ નો અંક દૂર કરો અને તરત જ એને પાસ કરો તો અહીંયા 253 છે બસ તો આપણે શું કરીશું આપણે એકમ નો અંક દૂર કરી નાખશું એટલે 25 અને અહીંયા 3 થઈ ગયા બેધું હવે 25 માંથી 3 બાદ કરી નાખો એટલે કેટલા વધ્યા 22 તો 11 નો ભાગ 2 વડે થાય તો કે થાય 11 થી 22 તો ભાગ પૂરો થઈ ગયો બીજો આપો લઈએ 649 દૂર કરી જોઈએ 64 માઇનસ 9 સીધું જ વસ્તુ 64 માઇનસ એકમ નામ દૂર કરીને એને બાદ કરો 64 માઇનસ 9 કેટલા આવશે 55 11 5 55 ચાલે છે ભાગ એના પછી જે છેલ્લો આપણો 81 51 શું કરીશું 81 5 માઇનસ 1 કેટલા આવશે 800
ફરીથી પાછા 81-4 તો 81-4 કેટલા હશે 77 11 77 77 બાકી સંખ્યાને આપણે ભાગી શકીએ છે આ સરા કુછ ઉપયોગ તમને ખ્યાલ આવી ગયો હશે આનો ઉપયોગ તમે યોગ્ય રીતે કરશો લસાગુસાની અંદર બીજા બધા ચેપ્ટરની જે વખત જે જગ્યાએ તમારા ભાગુસાના નિયમો લાગુ પડવાના હોય લસાગુસા લેવાના હોય ખેલણાના દાખલા હોય નળ અને ટાંકીના દાખલા હોય તે વખત તમારે એને જરૂર યાદ પડશે તે વખત તમે ચોક્કસથી આનો ઉપયોગ કરી શકો આશા રાખું છું વિડીયોમાં ખ્યાલ આવી ગયો વિડીયોમાં ખ્યાલ આવી ગયો તમે ચેનલ લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને શેર કરો આભાર.